नमस्कार, आप जोई रहा छो सीधू ने सट। आपनी साथे हूँ छू झरणा। राजकारण क्यारे स्थिर नथी रहतु, स्थिति अने संजोगो प्रमाणे निर्णयो लेवाता होय छे। घणीवार एवा निर्णयो पण लेवाय छे जेमां राजकारणनो रंग ज बदलाई जाय छे। ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે બે મોટા પદ પર કરેલી નિમણૂકોએ આ વાતને ફરી એકવાર સાબિત કરી। ગુજરાતમાં એક તરફ જ્યાં કોરોનાની મહામારી પદ એ અહીંયા સંયુક્ત જવાબદારી હોય છે। એક વ્યક્તિને પ્રમુખ પદ તરીકે નિયુક્ત કરે છે, પરંતુ નિર્ણય લેતી વખતે સંયુક્ત જવાબદારી બધા મળીને કરતા હોય છે। એટલે એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત એવા ભાગલા હોતા નથી। બધા જ આગેવાનો જ્યારે કોઈ નિર્ણય કરવાનો હોય છે ત્યારે સાથે બેસીને નિર્ણય કરતા હોય છે। એટલે આખા ગુજરાતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય છે। એમાં વ્યક્તિ કોણ પ્રમુખ પદે બેઠું છે એનું મહત્વ રહેતું નથી। હવે જો વાત કરીએ સીઆર પાટીલની અને ભાજપમાં તેમની નિમણૂકની, તો તેના ઘણા પાસા છે। પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની નજીક ગણાતા પાટીલ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં એક મોટું નામ છે। આમ તો પાટીલ ત્રણ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે, ત્રણ ટર્મથી સાંસદ પણ છે, તેમ છતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદે તેમની નિમણૂક ઘણા સવાલ ઉભા કરે છે। પહેલો સવાલ એ છે કે આખરે ભાજપે આ સૌથી અલગ નિર્ણય શા માટે લીધો, શું છે તેની પાછળની રણનીતિ? કોંગ્રેસે પણ પોતાની સ્ટ્રેટેજી બદલી અને એક યુવા લોહીને કાર્યકારી અધ્યક્ષ તરીકે એ પણ પાટીદારને સ્થાન આપ્યું છે। એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય લઈ સી આર પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવી અને ઘણા બધા એક જ કાકરે ઘણા બધા પક્ષીઓ ઉડાડી દીધા છે, મારી ભરેલ નથી નાખ્યા, ઉડાડી દીધા છે। ઘણા બધા પ્રશ્નોના જવાબો પણ એમણે આપી દીધા છે। હાલ જ્યારે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે, નિષ્ક્રિય છે, ત્યારે રાજકારણ એટલું જ સક્રિય છે, કેમ કે એક પક્ષનું નેતૃત્વ બદલવું એ કોઈ નાની સૂની વાત નથી। એ પણ એવા સમયે જ્યારે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક હોય, એવામાં સવાલ એ પણ થાય છે કે શું સી આર પાટીલને જવાબદારી સોંપીને ભાજપે પોતાના જ નેતાઓનો અસંતોષ વહોરી લીધો છે? કેમ કે જૂથવાદનો સંબંધ ફક્ત કોંગ્રેસ સાથે નથી। સી આર પાટીલની વરણી કરવામાં આવી એક બિન ગુજરાતી તરીકે અને પોતે મૂળ મહારાષ્ટ્રીયન છે, ત્યારે પક્ષમાં પણ અંદરખાને, જો કે ભાજપ એક શિસ્તબદ્ધ પક્ષ છે, બહુ બહાર ખુલીને કોઈ કહેશે નહીં એ વાત અલગ છે, પણ એક વાત પક્ષમાં તો શરૂ થઈ જ ગઈ છે કે ગુજરાતની અંદર ગુજરાતી કેમ નહીં। અને આમ પણ ગુજરાતનું રાજકારણ પાટીદાર કેન્દ્રી વધુ રહ્યું છે, અને એક અપેક્ષાઓ પણ એવી હતી કે ગુજરાતમાં ફરી પાછા કોઈ પાટીદારને અધ્યક્ષ બનાવવામાં આવે। મહારાષ્ટ્રના જલગાંવમાં જન્મેલા પાટીલ મૂળ મહારાષ્ટ્રના છે, પણ તેમનો ઉછેર ગુજરાતમાં થયો છે। ગુજરાત પોલીસમાં તેઓ કોન્સ્ટેબલ તરીકે નોકરી પણ કરી ચૂક્યા છે, વિવાદો સાથે તેમનો જૂનો સંબંધ પણ છે। જોકે રાજકારણમાં ફાયદો અને નુકસાન જ જોવાય છે। દક્ષિણ ગુજરાતના રાજકારણમાં દબદબો ધરાવતા પાટીલને ભાજપે એમનેમ પસંદ નથી કર્યા। નારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ઘણા બધા સામે ચાલે પોલિટિકલ ચેલેન્જીસ છે। એ પરિસ્થિતિમાં સી આર પાટીલની કક્ષાનો માણસ, જે એક સારા સંગઠક મનાય છે દક્ષિણ ગુજરાતના, એના આવવાથી હું માનું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્તર સુધી એક બહુ જ પોઝિટિવ મેસેજ ગયો છે। કેડર આધારિત પક્ષ ગણાતા ભાજપમાં નેતાઓને જવાબદારી એમનેમ નથી આપવામાં આવતી, તેમનું પરફોર્મન્સ પણ જોવામાં આવે છે। પાટીલની હાજરી દક્ષિણ ગુજરાત પૂરતી ભલે હોય, પણ દક્ષિણ ગુજરાત એટલે વિધાનસભાની 32 અને લોકસભાની 5 બેઠકો। 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સામે પાટીદાર અનામત આંદોલન જેવા મોટા પડકાર હતા, ત્યારે પાટીલના સંગઠન અને નેતૃત્વમાં ભાજપે સારા પરિણામ મેળવ્યા। ભાજપે અહીં વિધાનસભાની 32માંથી 25 બેઠકો જીતી હતી, ત્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે દક્ષિણ ગુજરાતની તમામ 5 બેઠકો જીતી। એમાં પણ નવસારી બેઠક પરથી સી આર પાટીલ રેકોર્ડ લીડ સાથે જીત્યા હતા। વિધાનસભાની ચૂંટણીઓ વખતે સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતની અંદર ઓવરઓલ જે આ પાટીદાર આંદોલનને કારણે જે પરિસ્થિતિઓ હતી, એવું માનવામાં આવતું હતું કે ભાજપ ત્યાં નબળો પડશે, પણ દક્ષિણ ગુજરાતની અંદર ભાજપ નબળો તો ન જ પડ્યો, પણ ભાજપે જેટલી એક્સપેક્ટ કરી તે તમામ બેઠકો જીતી। એની પાછળ સીઆરની પણ જે એક પોલિટિકલ સ્ટ્રેટેજી છે, એક સંગઠક તરીકેની કામ કરવાની શક્તિઓ છે, એ પણ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક પાર્ટીને ઉપયોગમાં આવી છે।
મોદી અને શાહના ખાસ પાટીલને 2012 પછીથી દક્ષિણ ગુજરાતની તમામ ચૂંટણીઓની મેનેજમેન્ટની જવાબદારી સોંપાતી આવી છે, જેમાં તે ખરા પણ ઉતર્યા. 2014માં જ્યારે મોદી વારાણસી અને વડોદરા બંને બેઠકો પર ચૂંટણી જીત્યા હતા ત્યારે વારાણસી બેઠકને તેમણે જાળવી રાખી હતી. આ સમયે વારાણસીની કાયાપલટ કરવાનું કામ મોદીના પ્રતિનિધિ તરીકે પાટીલે સંભાળ્યું. પાટીલે વારાણસીની રોનક બદલવામાં મોટી ભૂમિકા અદા કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહે પણ પાટીલને મોટી જવાબદારી સોંપી. 2015માં પાટીલને બિહાર વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી બનાવાયા તો 2018માં કર્ણાટક વિધાનસભાની 29 બેઠકોની જવાબદારી સોંપાઈ. આ જવાબદારીને પાટીલે સફળતાપૂર્વક નિભાવી. પાટીલ ભાજપના કાર્યકરો માટે એક ઉત્તમ ઉદાહરણ પણ બન્યા છે, કેમ કે ન તો તેઓ અન્ય પક્ષમાંથી પેરાશૂટથી ઉતરેલા નેતા છે કે ન તો પક્ષમાં અસ્વીકાર્ય છે. ભાજપના એક સામાન્ય કાર્યકરથી પક્ષના પ્રદેશ પ્રમુખ સુધી પહોંચનાર જૂજ નેતાઓમાંથી તેઓ એક છે. પાટીલની નિમણૂક માટે ભાજપે આ પરિબળને ધ્યાનમાં લીધું હોય તેમાં બે મત નથી. છેલ્લી લાઈનમાં બેસતો હતો ત્યાંથી મને સીધો ડાયસ પર લઈ આવ્યા. આ જે પ્રક્રિયા એ ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ આ લોકતંત્ર સાબુત છે, સલામત છે, સક્રિય છે, એટલા માટે આ પરિણામ આવતા હોય છે. ચૂંટણીના રાજકારણની વાત આવે ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો મુકાતા જ હોય છે, પણ દરેક વખતે જે તે સમયે જે તે લોકો પ્રદેશ અધ્યક્ષ બન્યા એમાં એમનું જ્ઞાતિનું ફેક્ટર તો હતું જ, પણ સાથે સાથે એ લોકોએ વર્ષો સુધી સંગઠનમાં કાર્યકર્તાના સ્તરથી એ સ્તર સુધી પહોંચેલા હતા, એ વાતને પણ આપણે સ્વીકારવી જ રહી. સીઆરના કેસમાં આ જે છે એ ખરેખર જેને કહેવાય કે કમેન્ડેબલ વસ્તુ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાંથી, મને યાદ છે ત્યાં સુધી કાશીરામભાઈ રાણા પછી સંભવતઃ આ પહેલી વ્યક્તિ એવી આવી છે કે જે આ લેવલ પર પહોંચી છે. કાશી આમ હવે પ્રદેશ ભાજપમાં સીઆર પાટીલનો યુગ શરૂ થયો છે. 2022માં આ યુગની અગ્નિ પરીક્ષા થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો સીઆર પાટીલે પ્રદેશ ભાજપની કમાન સોંપાઈ છે, પણ દક્ષિણ ગુજરાતમાં જ તેમની સામે ઘણા પડકારો છે. કયા છે આ પડકારો જોઈએ આ રિપોર્ટમાં. સીઆર પાટીલનો દક્ષિણ ગુજરાતના રાજકારણમાં દબદબો છે. પ્રદેશ ભાજપની કમાન સોંપાતા પાટીલના સમર્થકોએ ઉજવણી કરી હતી, જે સ્વાભાવિક પણ હતું. જોકે સુરતમાં પાટીલ માટે પડકાર ઓછો નથી. સુરતમાં જ ભાજપના એક મોટા વર્ગને તેમણે સાથે લેવા પ્રયત્ન કરવો પડશે. દક્ષિણ ગુજરાતમાં ભાજપનો એક મોટો વર્ગ પાટીલની પ્રદેશ અધ્યક્ષ તરીકેની નિમણૂકથી આશ્ચર્યમાં છે. એટલે કે સમગ્ર ગુજરાત પહેલા પાટીલે ઘર આંગણે જ પડકારોનો સામનો કરવો પડશે. સાંસદ સી આર પાટીલને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ બનાવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આની પાછળના ચોકઠા બેસાડવા તમામ લોકો લાગી ગયા હતા. સી આર પાટીલ પાછલા 30 વર્ષોથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. આ રાજકારણમાં સક્રિય હોવાના કારણે અંદરખાને પણ અનેક એમના દુશ્મનો પણ છે. ગમો અણગમોને લઈને અનેક નેતાઓ તેમનાથી વિખૂટા પડ્યા છે, ત્યારે તેની સીધી અસર સુરત અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં દેખાવાની છે. સી આર પાટીલની વરણી પ્રદેશ સ્તરે પણ એક આંચકાજનક છે, તો ગુજરાત શહેરની રીતે પણ જે સ્થાનિક ભાજપના જે જૂથ છે, જે સ્થાનિક ભાજપના નેતાઓ છે, એના માટે પણ એક મોટા આંચકાજનક છે. શહેર ભાજપની અંદર હાલમાં જે પ્રમુખ છે એ નીતિનભાઈ, એમની મુદત આમ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ રાજ્યનું સંગઠન નહીં રચાતા એમની વરણી કે આગળ કોણ પ્રમુખ બનશે એ નથી બન્યા, પણ હવે સુરત શહેરના પણ સમીકરણો બદલાશે. દક્ષિણ ગુજરાતના રાજકારણનું કેન્દ્ર એવા સુરત શહેરમાં પહેલાથી જ ભાજપમાં 3 જૂથ સક્રિય છે, જેમાંથી એક જૂથ છે મૂળ સુરતીઓનું, બીજું છે સૌરાષ્ટ્રનું અને ત્રીજું જૂથ છે પરપ્રાંતીય નેતાઓનું. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં મૂળ સુરતની લોબીનું પ્રભુત્વ રહ્યું છે. હાલ શહેર ભાજપના અધ્યક્ષ નીતિન ભજિયાવાલા પણ સુરતની લોબીના જ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સમિતિઓમાં પણ ભજિયાવાલાના જૂથના લોકો હોદ્દેદારો છે. સુરત ભાજપમાં હાલ પાટીદાર જૂથ આગળ પડતું છે. વર્તમાન મેયર ડોક્ટર જગદીશ પટેલ પહેલા પાટીદાર સમાજમાંથી આવતા અસ્મિતાબેન સિરોયાને મેયર બનાવવામાં આવ્યા હતા. આ એ સમય હતો જ્યારે પાટીદાર અનામત આંદોલન સક્રિય હતું, જેના કારણે ભાજપે ઘણા પડકારો સહન કરવા પડ્યા અને પાટીદાર નેતાઓને મહત્વ આપવું પડ્યું.
હવેની ચૂંટણીમાં પાટીલ માટે પાટીદાર મતદારોને પોતાની તરફ કરવા એક પડકાર છે, કેમ કે 2015ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું। પાટીદાર અને સૌરાષ્ટ્ર મતદારો નિર્ણાયક છે તેવા કતારગામ અને વરાછા જેવા વિસ્તારોમાં કોંગ્રેસ ફાવી ગઈ હતી। કે કોંગ્રેસે પાટીદાર યુવક હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે અને ગઈ વખતે જ્યારે ભાજપને જે પણ કંઈ ફાયદો થયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનું મૂળ કારણ હાર્દિક પટેલનું પાટીદાર અનામત આંદોલન હતું। એટલે એ આ એક મોટો પડકાર સુરતમાં પણ સીઆર પાટીલને સામનો કરવાનો રહેશે। હવે જ્યારે સુરત શહેર ભાજપ અધ્યક્ષની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે એવી પ્રબળ શક્યતાઓ છે કે સીઆર પાટીલના જૂથમાં જ કોઈ શહેર ભાજપની કમાન સંભાળશે। ખાસ તો એ જોવાનું રહેશે કે પ્રદેશ ભાજપનું પદ પરંપરા પ્રમાણે મૂળ સુરતીને અપાશે કે પરંપરા તૂટશે। અત્યાર સુધી સુરતનો ઇતિહાસ એવો છે કે સુરતની અંદર શહેર ભાજપ પ્રમુખ છે મૂળ સુરતી હોય એવા વ્યક્તિની વરણી થતી આવી છે। એટલે અને હવે જ્યારે સી આર પાટીલનું વર્ચસ્વ અહીંયા વધ્યું છે પ્રદેશ સ્તરે ત્યારે જોવાનું પણ એ રહેશે કે હવેનો જે પ્રમુખ છે એના નજીકનો કોઈ વ્યક્તિ આવે છે કે પછી જે પરંપરા વર્ષોથી શહેર ભાજપમાં ચાલી રહી છે એ મૂળ સુરતી જ વ્યક્તિને અહીંયા મૂકવામાં આવે। દક્ષિણ ગુજરાતમાં અત્યારે સુમૂલ ડેરીની આગામી ચૂંટણીનો મુદ્દો ગરમાયેલો છે। ડાંગ અને કપરાડા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારબાદ કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણી છે। આ ચૂંટણીઓની જવાબદારી સીધી રીતે હવે પાટીલના સિરે છે, એવામાં પાટીલ કેવી રીતે સમીકરણો સાચવે છે તે જોવું રહેશે। દક્ષિણ ગુજરાતની આ ચૂંટણીઓમાં પાટીલની રણનીતિની ખરી પરીક્ષા થશે। સી આર પાટીલે એવું કહ્યું હતું કે હાલના સમયમાં ગમા અણગમાને બાજુ પર મૂકીને જે લોકો કામ કરી શકે છે તેમને સાથે રાખીને તેઓ આગળ વધશે, પરંતુ આવનારા દિવસમાં જ્યારે સુરત શહેરના અધ્યક્ષ બદલાવાની વાત છે, ડાંગ અને કપરાડાની પેટા ચૂંટણીઓની વાત છે, સુમૂલ ડેરી હોય કે અન્ય રાજકીય બાબતો હોય, આ તમામમાં સી આર પાટીલને મળેલી સત્તાની અસર ચોક્કસપણે જોવા મળશે, જેનાથી કેટલાક નારાજ પણ થશે જ્યારે તેમના નજીકનાઓને એક નવી જવાબદારી સોંપવામાં આવે તો નવાઈ નથી। પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ વખતે ગુજરાત ભાજપને મળ્યો છે એક મરાઠી ચહેરો, જે વર્ષોથી ગુજરાતમાં જ રહીને વસવાટ કરે છે, પરંતુ તે પાછળ પણ હવે એક રાજકારણ એ પણ ગરમાયો છે કે ખરેખર તેઓ ગુજરાતી છે તો પછી શા કારણે ભાજપે ટ્વિટર પર સવાયા ગુજરાતી કરીને હેશટેગ ચલાવવું પડ્યું। આ અંગે પણ વાત કરીશું એક બ્રેક બાદ। વેલકમ બેક। સી આર પાટીલની પરપ્રાંતિય તરીકેની ઓળખને ભૂસવા ભાજપે તેમને સવાયા ગુજરાતી સાબિત કરવા ઝુંબેશ આદરી છે અને બીજી તરફ રાજકારણમાં નવા સમીકરણો પણ રચાઈ રહ્યા છે। સી આર પાટીલના નામે જાણીતા ચંદ્રકાંત રઘુનાથ પાટીલ ગુજરાતમાં ભાજપના 4 દાયકાના ઇતિહાસમાં પહેલા એવા અધ્યક્ષ છે જે મરાઠી મૂળના છે। જો કે 16 માર્ચ 1995 ના રોજ તેમનો જન્મ થયો ત્યારે ન તો મહારાષ્ટ્રનું અસ્તિત્વ હતું કે ન તો આજના ગુજરાતનું। આ બંને રાજ્યો ત્યારે બૃહદ મુંબઈ પ્રાંતમાં સામે હતા। પાટીલના જન્મના થોડા સમય બાદ જ તેમના પિતા રોજગારીની શોધમાં સુરત આવી ગયા અને તેમનો પરિવાર ગુજરાતી થઈ ગયો। જો કે મૂળ ગુજરાતી ન હોવાનું એક લેબલ હજુ પણ પાટીલ સાથે જોડાયેલું છે। આ બાબતને ભાજપનું નેતૃત્વ પણ સમજે છે। હવે જ્યારે પાટીલને પ્રદેશ ભાજપનું સુકાન સોંપાયું છે ત્યારે તેમને સવાયા ગુજરાતી સાબિત કરવા ભાજપે ટ્વિટર પર એક ઝુંબેશ ચલાવી છે, જેમાં પાટીલને સવાયા ગુજરાતી ગણાવાયા છે। પ્રદેશ ભાજપના 13મા પ્રમુખ તરીકે સી આર પાટીલની વરણી થતા જ ટ્વિટર ઉપર ટ્રેન્ડ જોવા મળેલો સવાયા ગુજરાતીનો, અને સવાયા ગુજરાતી સાથે જ સી આર પાટીલે પોતાનું જે આગામી રણનીતિ છે તે નક્કી કરેલી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મમાં સી આર પાટીલનો કઈ રીતે સામનો કરે છે। સવાયા ગુજરાતી સી આર પાટીલ નામની ઝુંબેશ પોતાના સવાલ પણ ઉભા કરે છે। વિરોધીઓ તો ત્યાં સુધી કહે છે કે પાટીલની પરપ્રાંતિય તરીકેની ઇમેજ બદલવા ભાજપે અભિયાન શરૂ કર્યું છે, જો કે અહીં એ પણ સવાલ છે કે આખરે સવાયો ગુજરાતી કોને કહેવો।
આમ તો સવાયા ગુજરાતી એટલે ગુજરાતમાં રહેનાર એવી ટૂંકી વ્યાખ્યા ન કરવી જોઈએ, પણ ગુજરાતી, ગુજરાતીપણું, ગુજરાતી અસ્મિતા એની સાથે જે બહુ નિકટપણે સંકળાયેલા હોય અને ગુજરાતીપણાને જે પ્રમોટ કરતા હોય એને આપણે સવાયા ગુજરાતી કહી શકીએ. એકચ્યુઅલી આપણે ભારતીયતાની અંદર આપણી પ્રાંતીય રચનાની વાત કરીએ ત્યારે સવાયા થઈએ, કારણ કે માત્ર સવાયા ગુજરાતીની વાત કરીએ અને ભારતીયપણાની વાત ન કરીએ તો એ કંઈ બહુ બંધ બેસે નહીં. પણ આ તો રાજકારણનો મામલો છે એટલે સ્વાભાવિક રીતે જ્યારે એમની નિમણૂક થઈ ત્યારે કદાચ પરપ્રાંતિ હોવાની વાત આવી હતી, પણ મને લાગે છે ગુજરાતના સંદર્ભમાં આ બહુ બેસતું નથી. ગુજરાતમાં ક્યારે એવો સંકુચિત પ્રાંતવાદ રહ્યો નથી. સવાલ એ પણ છે કે કોઈ વ્યક્તિ પાડોશી રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસી હોય તો તે આજીવન પરપ્રાંતિય જ રહે છે? ગુજરાતનો ઇતિહાસ આ બાબતને નકારે છે. ગુજરાતી હોવાની જે વ્યાખ્યા પ્રચલિત છે તે પ્રમાણે હવે પાટીલ પણ ગુજરાતી જ છે. કારણ કે ગુજરાત એક એવો પ્રદેશ છે મને લાગે છે સમગ્ર ભારતમાં કે જ્યાં સૌથી વધારે બહારની પ્રજા આવીને વસી છે. સિંધમાંથી લોકો આવ્યા છે, ઉત્તર ગુજરાતમાંથી લોકો આવ્યા છે, મધ્યપ્રદેશનો પ્રદેશ એ તરફથી લોકો આવ્યા છે, અને હવે જ્યારે આ ઔદ્યોગિકરણ થયું છે ત્યારે તો દરેક પ્રાંતમાંથી લોકો આવ્યા છે. પરંતુ આ જે બહારથી આવનારાનો પ્રવાહ છે એ તો સદીઓથી ચાલતો આવે છે. આપણે તો જાવા, સુમાત્રા, બાલી ત્યાં સુધી પ્રવાસ કરતા હતા અને એ વખતે ત્યાંથી ખંભાત આપણું જે બહુ મોટું બંદર હતું ત્યાં લોકો વેપાર કરવા માટે પણ આવતા હતા અને ગુજરાતમાં વસી ગયા હતા. એ બધા જ એ અર્થમાં ગુજરાતીઓ છે. પાટીલના પરપ્રાંતીય હોવાના મુદ્દાને કોંગ્રેસે પણ ઉઠાવી લીધો છે. પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપના નિર્ણય સામે સવાલ ઉઠાવી દીધા. તેમનું કહેવું છે કે ભાજપ પાસે હવે પ્રાદેશિક નેતૃત્વ નથી રહ્યું એટલે જ મરાઠી મૂળના વ્યક્તિની પસંદગી કરવી પડે છે. ખમીરવંતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને એક પણ ગુજરાતી ન મળ્યો એનો મતલબ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટી હવે નેતૃત્વ વિહોણી બની ગઈ છે. એ કાયમ એવું કહી હતી કે કોંગ્રેસ નેતૃત્વ વિહોણી છે, કોંગ્રેસ નેતૃત્વ વિહોણી છે. આજે એ સાબિત થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટી પાસે સફળ અને સશક્ત નેતૃત્વ જ નથી. એના કારણે થઈને એમને એક મરાઠી વ્યક્તિ ઉપર ભરોસો કરવો પડ્યો. હું ભારતીય વ્યક્તિ તરીકે કોઈનો વિરોધ નથી કરતો, પણ એ ગુજરાતની પોલિટિક્સની વાત છે, રાજનીતિની વાત છે. હાર્દિક પટેલના આક્ષેપનો સીઆર પાટીલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જવાબ આપ્યો, પણ હાર્દિકનું નામ લીધા વિના. તો કોંગ્રેસના કોઈ એક વ્યક્તિ કે જેના કારણે કોંગ્રેસે ખૂબ મોટી હાર સહન કરવી પડી છે, જે સિક્કો ચાલ્યો જ નથી, એના વિશે મારે શાના માટે વાત કરવી જોઈએ? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, એના કાર્યકર્તા, એની સંખ્યા, એમની તાકાત, એમનો લોકો પ્રત્યે જે એક કામ કરવા માટેની એમની જે વૃત્તિ અને જે કમિટમેન્ટ, એની જે એક તાકાત બની છે ને, એ તાકાત કોંગ્રેસે એના સુવર્ણકાળમાં પણ મેળવી નથી. પાટીલની નિમણૂકને કોંગ્રેસે ભાજપનો આંતરિક મામલો ગણાવ્યો, પણ સામે તેમના ગુનાહિત ભૂતકાળ તરફ પણ ઇશારો કર્યો. સાથે જ ભાજપને ગુજરાતની અસ્મિતા પણ યાદ અપાવી. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અસ્મિતાની વાત કરે છે, ગુજરાત અને ગુજરાતીઓની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીને ક્યાં અચાનક આશું? એ પણ એને લોકોનો પ્રશ્ન છે, સોશિયલ મીડિયામાં સામાન્ય ગુજરાતી પૂછી રહ્યો છે. પણ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે જાતિ, પાતિ, પ્રાંત નથી, એમનું સગવડિયું રાજકારણ હોય છે. પાર્ટીની પ્રદેશ અધ્યક્ષ તરીકેની નિમણૂકથી રાજકારણના એક અસરકારક પરિબળના ભાવિ સામે સવાલ ઉભા થયા છે. આ પરિબળ છે જ્ઞાતિવાદ. સવાલ એ થઈ રહ્યા છે કે પાર્ટીની નિમણૂક ભાજપને જ્ઞાતિ અને જાતિના મોરચે ચૂંટણીમાં કેવી રીતે મદદરૂપ થશે? તો આ સવાલનો જવાબ એવો પણ મળે છે કે હવે મતદારો ચૂંટણીમાં જ્ઞાતિના પરિબળને ધ્યાનમાં નથી લેતા, ખાસ કરીને શહેરી મતદારો. જ્ઞાતિ જાતિના સમીકરણો જે છે એ હવે આમાં આવતા નથી, બરોબર? એટલે કોઈ એમ ન કહી શકે કે ભાઈ આ ફલાણા જ્ઞાતિના પ્રદેશ અધ્યક્ષ એટલે આ જ્ઞાતિને જેમાં વધારે મહત્ત્વ મળે છે, બીજી જ્ઞાતિઓને નથી મળતું. આ બધી બાબતો જે છે એ હવે આમાંથી નીલ થઈ જાય. એ પોતે બિન ગુજરાતી છે એટલે વળી કોઈ એવો પણ આક્ષેપ કરી શકે કે હવે આમાં મરાઠાવાદને સ્થાન મળ્યું છે વગેરે. પણ જ્યાં સુધી જો વોટની વાત કરીએ, જ્ઞાતિ જાતિના સમીકરણની વાત કરીએ, તો આ ગુજરાતની અંદર 0.0% મરાઠી કમ્યુનિટીના લોકો છે. એટલે એનું એકાદ બેઠકને બાદ કરતાં એવું કોઈ વોટનું પણ પેલું નથી કે જેના કારણે તમે એમ કહેશો કે એના આધારે એ ક્વોલિફિકેશનના કારણે એ આવ્યા છે. જોકે વાત રાજકારણ અને ચૂંટણીની છે એટલે જ્ઞાતિવાદના મુદ્દાનો સંપૂર્ણપણે છેદ ક્યારેય ન ઉડી શકે. હું એવું માનું છું કે જ્ઞાતિવાદને વધારે પ્રબળપણે પ્રગટ કર્યો છે. આમ તમે જુઓ આ નિમણૂક બહુ સિફતપૂર્વક થઈ છે. એ પાટીલ છે એટલે પટેલ તો છે જ, મહારાષ્ટ્રના પટેલ છે, અહીંના પટેલ નથી.
અને હાર્દિક પટેલની નિમણૂક થઈ ત્યારે પણ પક્ષે નથી કહ્યું, પણ એની પાછળ જ્ઞાતિવાદની ગણતરી હશે એવું માનવામાં આવે છે. એટલે બંને પક્ષો દાવો કરી શકે કે અમે તો એક યુવાન નેતાને પ્રમોટ કર્યા છે અને અમે તો એક પક્ષની સાથે જોડાયેલા નેતાને પ્રમોટ કર્યા છે, પણ બંનેમાં બહુ સૂક્ષ્મ રીતે જ્ઞાતિવાદી ગણતરી આવી જ છે. પ્રધાનમંત્રી મોદી માટે હંમેશા એવું કહેવાય છે કે તેઓએ ભલે ગુજરાત છોડ્યું હોય અને પ્રધાનમંત્રી બન્યા હોય, પરંતુ તેઓની નજર હંમેશા ગુજરાત પર રહે છે. અને સી આર પાટીલની નિમણૂક કર્યા બાદ એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે સી આર પાટીલ એ પ્રધાનમંત્રી મોદીની ચોઇસ હતા. હવે જોવાનું રહેશે કે આવનારી પેટા ચૂંટણી અને ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીની આ ચોઇસ કેટલી સફળ થાય છે. આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.